નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ, આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. દેશવ્યાપી હડતાળને મળ્યો સજ્જડ પ્રતિસાદ. બેંકો બંધ રહેતા કરોડોનું ક્લિયરિંગ ખોરવાયું. અર્થતંત્રને હડતાળના પગલે હજારો કરોડોનું નુકસાન. ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં એસટી નિગમના કર્મચારીઓએ બસના પૈડા થંભાવી દીધા. મુસાફરોને પડી ભારે હાલાકી. ખાનગી ટ્રાવેલ્સોને થયા બખા. મોંઘવારીમાં પીસાતી જનતા માટે ગુજરાતના બજેટમાં કોઈ જ રાહત નહીં. 800 કરોડની પુરાંતવાળું બજેટ નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું. ચૂંટણીના વચનો અદ્રશ્ય થયા. કુટુંબના વિરોધના પગલે એક નહીં થઈ શકતા પ્રેમી પંખીડાએ મોતને વાલું કર્યું તો બીમારીથી કંટાળી જઈ. 3 વર્ષની પુત્રી સામે જ માતાએ ખાધો ફાંસો. અને દમણથી વડોદરા જતો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો આરઆર સેલની ટીમે ઝડપી પાડ્યો. 9,60,000 નો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ. ડીઝલના વધેલા ભાવના પગલે ગુજરાત રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ ગત મધરાતથી જ 2 દિવસની હડતાળ પર ઉતરી ગયા હતા. મોંઘવારીની સાથે સાથે ડીઝલના વધેલા અસહ્ય ભાવના વિરોધમાં એસટી નિગમના કર્મચારીઓ 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લેતા જ મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સરકારના ખાનગીકરણ અને મૂડીવાદી નીતિઓ સામે પણ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે એસટીના પૈડા થંભી જતા રાતે મુસાફરી કરીને સુરત પહોંચેલા મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ડીઝલ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી સાથે એસટી કર્મચારી મહામંડળ, એસટી વર્ક ફેડરેશન, મજદૂર સંઘ, ઓફિસર્સ એસોસિએશનના કર્મચારી વિરોધમાં આગળ આવ્યા હતા. વિવિધ માંગણીઓ સાથે આટલી મોટી સંખ્યામાં મોટા ટ્રેડ યુનિયને હડતાલ પાડ્યા હોવાના આ ઐતિહાસિક બનાવ લેખાવી શકાય. ત્યારે ડીઝલ ભાવ વધારાના વિરોધમાં એસટી નિગમના સીએલ કર્મચારી અધિકારીઓ ગત મધરાત્રી જ હડતાલ પર ઉતરી જતા એસટી બસના પૈડા થંભી ગયા હતા. જ્યારે આ સાથે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની સાથે સહકારી બેંકોના કર્મચારીઓ પણ જોડાઈ હડતાલને સમર્થન આપ્યું હતું. સુરત ટ્રેડ કાઉન્સિલ યુનિયનના નેતૃત્વમાં બેંકનો કર્મચારી, એલઆઈસીના કર્મચારી, આવકવેરા વિભાગના અધિકારીઓ કર્મચારી, સરકારી વિભાગના કર્મચારીઓ, રેલવે ટપાલ વિભાગ સુરત, મહાનગરપાલિકાના કર્મચારીઓ મળી લાખોની સંખ્યામાં કર્મચારીઓ વિરોધ કરી રેલી કાઢી હતી. ધરણા, વિરોધ કાર્યક્રમો તેમજ રેલીઓ સાથે સરકારી નીતિઓનો વિરોધ સાથે સરકારનો હુરિયો બોલાવ્યો હતો. 2 દિવસની હડતાલની શરૂઆત સાથે શહેરીજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ શહેરમાં વિરોધના વાવટા સાથે કર્મચારીઓએ જબરદસ્ત હડતાલના એંધાણ આપ્યા હતા. ડીઝલના વધેલા ભાવના પગલે ગુજરાત રાજ્ય પરિવહન વિભાગના કર્મચારીઓ ગત મધરાતથી જ 2 દિવસની હડતાલ પર ઉતરી ગયા હતા. મોંઘવારીની સાથે સાથે ડીઝલના વધેલા અસહ્ય ભાવના વિરોધમાં એસટી નિગમના કર્મચારીઓ 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લેતા જ મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત સરકારના ખાનગીકરણ અને મૂડીવાદી નીતિઓ સામે પણ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે એસટીના પૈડા થંભી જતા રાત્રે મુસાફરી કરીને સુરત પહોંચેલા મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ડીઝલ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી સાથે એસટી કર્મચારી મહામંડળ, એસટી વર્કર ફેડરેશન, મજદૂર સંઘ, ઓફિસર એસોસિએશન કર્મચારી વિરોધમાં આગળ આવ્યા હતા. ક્યાં જવાનું છે તમારે? લુણાવાડા. અત્યારે શું પ્રોબ્લેમ છે અત્યારે? અત્યારે બસમાં જવાનું. બસ હવે કોઈ છે નહીં. તો કોઈ હામાં જવાનું બોલો. અત્યારે હવે કઈ રીતે જશો તમે? હવે અમે રૂમ ઉપર જઈએ ગમે ત્યાં જઈએ, બરાબર? રેલમાં જ, રેલવેમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, બધા રૂમ ઉપર. ગમે તે ઉપાય તો કરવો પડે ને ભાઈ. આવ્યું રહેવાનું બસ, હું એકલો જ. ના, કોઈ નહીં. આનું હતું ને, અત્યારે અમે બધા છે ને, અત્યારે પેસેન્જરો બધા રખડી પડ્યા અને 12 વાગે એક્ઝેક્ટ જ આ લોકોએ છે ને એ હડતાલની તો કંઈ ખબર નહોતી અમને લોકોને, અને અમને લોકોને ખબર નહોતી અને અમારા બધા 15-20 જણા લોકો અટવાઈ પડ્યા. હવે શું કરીએ અહીંયા? હવે તો ટ્રેનમાં બી એટલી ભીડ છે અને બધી જગ્યાએ ભીડ છે. હવે આજની રાત તો અહીંયા રહેવું પડશે અને સવારથી પછી કશે નીકળીએ તો ટ્રેનમાં નીકળવું પડશે અહીંયાથી. હવે ઠીચુક ઠીચુક કરીને આજ રોજ 00 અવર્સથી ભારત વંશના કેટલાક રાજ્યોની અંદર સ્વયંભૂ કેન્દ્ર સરકાર તરફથી બલ્ક કન્ઝક્શનમાં જે 12.35% વધારો થયો છે અને પ્રાઇવેટ ઓપરેશન જેમ કે ટ્રક લક્ઝરી જેના
50 પૈસાનો જ વધારો થયો છે એના વિરોધના અંદર આજે ભારતના અંદર રાષ્ટ્રવ્યાપી હડતાલ પડી છે હમણાં 00 અવર્સથી જેના અનુસંધાનમાં સુરત વિભાગમાં અમારા ત્રણેય માન્ય ઉંધિયાન એસટી મધુસન એસટી કર્મચારી મંડળ અને મજૂર મહાજનના ત્રણેય અને કેન્દ્રમાંથી ઇન્ટુક સીટુક આઈટુક જેટલા બી ટ્રેડ યુનિયન છે એ તમામે તમામ ટ્રેડ યુનિયન 11 યુનિયનોએ સ્વયંભૂ 2 દિવસ માટે બંધ એલાન આપ્યું છે અને ગુજરાતના અંદર 0 અવર્સથી કે આવતીકાલના 0 અવર્સ 1-24 કલાકનું બંધ એલાન આપ્યું છે કેન્દ્ર સરકાર તરફથી જે ભાવ વધારો થયો છે એ ભાવ વધારો માત્ર ને માત્ર એસટી નિગમ ભારતવર્ષના જેટલા બી એસટી નિગમ છે એ એસટી નિગમને ખાનગીકરણ તરફ કરવાની પ્રવૃત્તિના વિરોધના અંદર અને પ્રાઇવેટને પ્રોત્સાહન આપવા માટે જે નીતિ કેન્દ્ર સરકારની કરી છે એ કેન્દ્ર સરકારની નીતિને અમે વખોડી કરીએ છીએ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેતૃત્વમાં વીમા બેંક એસટી આવકવેરા એલઆઈસી પાલિકા સહિતના કર્મચારીઓએ હજારોની સંખ્યામાં આ સવારે મકાઈપુલ ખાતેથી રેલી કાઢી હડતાલને સફળ બનાવવાની સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મકાઈપુલથી નીકળેલી આ રેલી એલઆઈસી બિલ્ડિંગ ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં એકત્ર થયેલા તમામ ક્ષેત્રના કર્મચારીઓ એકજૂથ થઈને પોતપોતાની માંગણીઓને લઈને સરકારનો વિરોધ કર્યો હતો હડતાલમાં ટેક્સટાઇલના કામદારો હજીરા ઉદ્યોગના કર્મચારીઓ સહિત સુરત વાપી નવસારી વલસાડના આવકવેરા વિભાગના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા રાષ્ટ્રીય કામદાર હડતાલમાં એલઆઈસીના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા સુરત ડિવિઝન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સરકાર સામે ભાવ વધારો રોકવા ખાનગીકરણ યોજનાને અટકાવવા તેમજ જાહેર ક્ષેત્રમાં નવીનીકરણ કરવા વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા મંજૂર કરેલા બિલને પાછું ખેંચવા કર્મચારીઓને પેન્શન સ્કીમ 1995માં જોડવા નિવૃત્ત કર્મચારીઓને 100% ડીએ ન્યુટ્રીલાઇઝેશન આપવા તેમજ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી રોજગારી આપવા જેવી વિવિધ માંગણીઓ સાથે હડતાલ કરી હતી અને આ હડતાલમાં સુરત ડિવિઝન વીમા ક્ષેત્રના કર્મચારીઓ જોડાયા હતા 25 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે માવડંકર હોલમાં તમામ કેન્દ્રના ટ્રેડ યુનિયન તથા દેશના જે જુદા જુદા પબ્લિક સેક્ટર છે એના સંગઠનોએ 48 કલાકની હડતાલ 20મી અને 21મી ફેબ્રુઆરીએ આ સરકારની જે આર્થિક નીતિ છે અને જે સરકાર આર્થિક નીતિમાં સુધારા કરી રહ્યા છે જેવા કે બેન્કિંગ ઉદ્યોગમાં સુધારા વીમા ઉદ્યોગમાં સુધારા પછી જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ અને આ દેશમાં જે જીડીપીનો વધારો થઈ રહ્યો છે તેમાં સરકાર એવું માને છે કે ભાવ વધારો થાય એટલે જીડીપીનો વધારો થાય તો એ જે નીતિ છે તેનો વિરોધ કરવા માટે આજે 48 કલાક જે છે એ 48 કલાકનો બંધનો કોલ દેશના તમામ ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવ્યો હતો તમને એવું થશે કે 2 દિવસનો કોલ શા માટે આપવામાં આવ્યો પરંતુ આ સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે છેલ્લા 91થી અત્યાર સુધીમાં જે આર્થિક નીતિ એ લોકોએ આગળ દબાવી હતી કે જેની અંદર ફોરેનના જે મૂડીવાદી કહીએ ઉદ્યોગપતિઓ તેને આ દેશમાં ધંધા કરવા માટેની જે સવલતો આપવામાં આવી તેમાં હવે બેંક અને વીમા અને પેન્શન ફંડ એ ત્રણે ત્રણ વસ્તુ પણ એ લોકોના હવાલે કરી દેવા માટે સરકારે નીતિ બદલી છે અને એટલા માટે એને લઈને આ દેશના જે કામદાર ટ્રેડ યુનિયન છે તેની મુખ્ય માંગણીઓ શું છે કે ભાઈ આ દેશમાં જે ભાવ વધારો છે તેનો કંટ્રોલ કરવો જોઈએ એમાં કટ્ટર કંટ્રોલ કરવો જોઈએ બીજી વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે એ લોકોએ લીગલાઇઝ કરી છે આઉટસોર્સિંગ જે લીગલાઇઝ કર્યું છે એ બંધ કરવું જોઈએ અને કાયમી પ્રકારની જે નોકરી છે તે પરમેનન્ટ આપવી જોઈએ તેમાં એને ગ્રેજ્યુટી છે પ્રોવિડન્ટ ફંડ છે અને પેન્શનની સવલત મળવી જોઈએ આ દેશમાં જે તમામ કામ કરે છે એને આ ત્રણે ત્રણ સામાજિક સુરક્ષા જે છે તે મળવી જોઈએ આ હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી સંગઠનોએ પણ મજબૂત સમર્થન આપી જડબેસલાક બંધ પાળ્યો હતો આ હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ સાથે સહકારી બેંકના કર્મચારીઓ પણ જોડાયા હતા ગુજરાત બેંક વર્કર્સ યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ સુરત બેંક કામદાર સંઘ સહિતના સંગઠનોએ ટેકો આપી હડતાલને સફળ બનાવી હતી 2 દિવસ ચાલનારી બેંકના કર્મચારીઓની હડતાલના પગલે આર્થિક પાટનગર એવા સુરતની બેંકોનું કામકાજ અટકી ગયું હતું સવારથી બેંકને તાળા લગાડી દેવામાં આવ્યા હતા જેના કારણે બેંકના ગ્રાહકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યાં બીજી તરફ 2 દિવસ ચાલનારી હડતાલના પગલે બેંકમાં આવતા ચેકોનું ક્લિયરિંગ પણ ખોટકાઈ ગયું હતું 2 દિવસની હડતાલના કારણે સુરતના 1600 કરોડના ચેક ક્લિયરિંગની કામગીરી ખોરવાઈ જશે
જ્યારે બેંકોમાંથી રોકડ રકમ નહીં મળતા એટીએમ મશીનમાંથી નાણાં ઉપાડવા માટે લોકોએ લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડ્યું હતું, પરંતુ મર્યાદિત કેશ હોવાના કારણે ત્યાં પણ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આવકવેરા વિભાગના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હતા, જ્યાં સુરત આવકવેરા કચેરી કર્મચારી એસોસિએશન દ્વારા કચેરી ખાતે ધરણા કાર્યક્રમ રાખી સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. છેલ્લા વર્ષોથી વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ આવ્યો નથી ત્યારે સરકાર પગાર વધારાનો લાભ આપે, નવી પેન્શન યોજના ઝડપથી ચાલુ કરે તેમજ વિભાગમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ માટે માંગણીઓ કરી હતી. ખાસ કરીને નક્કી કરેલા ઓછામાં ઓછા વેતન પ્રમાણે પણ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો નથી, જે અંગે પણ કર્મચારીઓએ સરકારની ઝાટકણી કાઢી હતી. હડતાલ અમારે એટલે ઓલ ઇન્ડિયાની હડતાલ છે. ઓલ ઇન્ડિયાની અંદરમાં 17 અંદર જે ટ્રેડ યુનિયન છે એ બધા આની અંદર સામેલ છે, એમાં અમારું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બી સામેલ છે. હવે ડિમાન્ડમાં એવી છે કે અમારી પડતર ડિમાન્ડો અમે ઘણા વર્ષોથી માંગતા આવીએ છીએ, પણ સરકાર તરફથી અમને કોઈ બી એવી રીતે ડિમાન્ડ અમે પૂરી કરવામાં નથી આવતી, એટલે અમે લોકો આ હડતાલ પર જોડાયા છે. અને હડતાલની અંદરમાં જે અમારા વિવિધ મુદ્દાઓ છે, મુદ્દાની અંદર એવું છે કે એક તો 7મો પગાર પંચ બેસવું જોઈએ, છઠ્ઠા પગાર પંચ મુજબ 50% ઉપર જો ડીએ થાય તો એ ડીએને બેઝિકમાં તમારે મર્જ કરવું, નવી પેન્શન સ્કીમ લાવી, ખાનગીકરણ, આઉટસોર્સિંગનો વિરોધ, અને બીજું કે ખાનગીકરણના નામે છોકરાઓનું બહુ શોષણ થાય છે કે આજે એ લોકોને મિનિમમ 10,000 બેઝિક પગાર મળવો જોઈએ, એની જગ્યાએ આજે ખાનગીકરણના કોન્ટ્રાક્ટ આપીને એ લોકો પાસે 7,000 નો પગાર લખવામાં આવે છે અને એ લોકોને 4,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે આ રીતે કોન્ટ્રાક્ટ બેઝ પર આ લોકોનું જે લોહી ચૂસાય છે, એટલે એ માટે અમારી માંગણી છે કે ભાઈ નવી ભરતી થાય. આજે અમારા ડિપાર્ટમેન્ટમાં એવી પોઝિશન છે કે 35% જેવો સ્ટાફ વેકેન્સી છે, તો 35%ની જગ્યાએ આઉટસોર્સિંગથી કામ ચલાવતો હોય અને એના કરતાં નવી રોજગારી કરો, નવા રિક્રુટમેન્ટ કરો તો નવી રોજગારી મળે. એટલે અમારે વિવિધ ઘણી માંગણીઓ છે. હવે તમે શું કરશો અગર તમારી માંગણી પૂરી ના થાય તો? અમારી માંગણી આજે તો અમે જે જન આંદોલનની જે અમારી કર્મચારી લોકો જો ભેગા થઈને જે રીતે અમે જો બતાવ્યું છે ને, અમારી માંગણી જો નહીં સ્વીકારાય, કારણ કે અત્યારે ટૂંક સમયમાં બજેટ સત્ર ચાલુ થવાનું છે લોકસભાની અંદરમાં, તો લોકસભાની અંદરમાં આ જ્યારે ચર્ચાનો નહીં, લોકસભાની જે બજેટ સત્ર થશે એની અંદરમાં જે રજૂઆત થશે ને જો નહીં થશે તો અમારા ઉપરના હાઈકમાન્ડથી જે અમને ઓર્ડર આવશે, જે અમારે ટ્રેડ યુનિયન છે, CHQ અમારું જે ટ્રેડ યુનિયન છે, ત્યાંથી અમને જે જવાબ આવશે કે ભાઈ અમારે આગળના શું સ્ટેપ લેવા, એ લોકો નક્કી કરશે અને અમે એને ફોલો કરીશું. આજની અમારી જે સ્ટ્રાઇક હતી એ 100% સક્સેસ ગઈ છે. રાષ્ટ્રીય કામદાર સંગઠનના સમર્થનમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ સામેલ થયા હતા. કેન્દ્ર સરકારની ઉદારવાદી નીતિ, મૂડીવાદી નીતિ, કોન્ટ્રાક્ટ તથા આર્થિક નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીએ દેશમાં માજા મૂકી છે ત્યારે કર્મચારીઓ અને લોકોનું જીવવાનું મુશ્કેલ થયું છે. રાષ્ટ્રીય સંગઠને 6 મહિના પહેલા વિવિધ માંગણીઓ હેઠળ નોટિસ પણ આપી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવતા 2 દિવસની હડતાલમાં પાલિકાના તમામ કર્મચારીઓએ સમર્થન આપી સજ્જડ બંધ પાળ્યો હતો. મિત્રો, આજે દેશમાં 2 દિવસની હડતાલ શરૂ થઈ ગઈ છે. દેશના તમામ સેન્ટ્રલ 11 ટ્રેડ યુનિયનો અને દેશમાં સેંકડોની સંખ્યામાં જે વિવિધ ફેડરેશનો જે કામ કરી રહ્યા છે એમને કેન્દ્ર સરકારની આર્થિક નીતિ, ઉદારવાદની નીતિ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, મોંઘવારી, આ અનેક સવાલો અને અનેક માંગણીઓની બાબતમાં 2 દિવસની હડતાલનો કોલ આપ્યો છે. અત્યારે અમે સુરત મહાનગરપાલિકાના મુખ્ય કચેરીના દ્વાર પર ઊભા છીએ. સુરત મહાનગરપાલિકામાં પણ અમે લોકોએ 2 દિવસનો હડતાલનો કોલ આપ્યો છે. સમાચારે મળી રહ્યા છે કે 80% કોર્પોરેશનની કચેરીઓ બંધ થઈ ગઈ છે. લોકો રસ્તામાં છે, અહીં આવી રહ્યા છે. અમારો પ્રોગ્રામ અહીંયા 2 કલાકનો ધરણા અને દેખાવોનો છે અને ત્યાર પછી અમે મકાઈ પુલ પાસે બધા ભેગા થવાના છે, જેમાં શહેરના તમામ ધંધા રોજગારના ટ્રેડ યુનિયનોના કાર્યકર્તા, આગેવાનો, કામદાર, કર્મચારીઓ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થશે અને ત્યાંથી વિશાળ રેલી કાઢીને અમે અહીં જ LIC સમક્ષ અમે જાહેર સભા લેવાના છે. રાષ્ટ્રીય કામદાર સંગઠનની હડતાલ સમેટી લેવા છેલ્લે પ્રધાનમંત્રી મનમોહન સિંઘ આગળ આવ્યા હતા, પરંતુ સરકારની નીતિ જાણી રહેલા ટ્રેડ યુનિયનો પ્રધાનમંત્રીની વિનંતીને પણ ગાંઠ્યા ના હતા. છેલ્લા 2 દિવસથી ચાલનારી હડતાલના પગલે સમગ્ર દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાનું છે. અંદાજે 20,000 કરોડનો નુકસાનનો ધુમાડો
અંદાજે 20,000 કરોડની નુકસાનનો ધુમાડો બહેરી સરકારને સંભળાય તે માટે કર્મચારી એકજૂથ થયા હતા, જ્યારે શહેરમાં પણ 2 દિવસની હડતાલના કારણે 1,000 કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. કેમેરામેન જયેશ પરમાર, નિકુંજ પંડ્યા, કિશન દાયમા સાથે જીમી ઘારીવાળાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાજેતરમાં ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઉપરનો અંકુશ નાબૂદીના કારણે ઓઇલ કંપનીઓએ જથ્થામાં ખરીદી કરનાર સંસ્થા ઉપર રાતોરાત ડીઝલમાં 1 લીટરે ₹12નો મહત્તમ વધારો કરવાના પગલે 20 અને 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાત એસટી કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી, જેના પડઘા બારડોલીમાં પણ પડ્યા હતા. ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઉપરના અંકુશ નાબૂદીના કારણે જથ્થામાં ખરીદી કરનાર સંસ્થાઓ જેવી કે રેલવે, એસટી નિગમ, શહેરી બસ સર્વિસ, પાવર કંપનીઓ અને સૈન્ય જેવી સરકારી અને પ્રજા સાથે સીધી સંકળાયેલ સંસ્થા ઉપર રાતોરાત ડીઝલમાં 1 લીટરે ₹12નો મહત્તમ વધારો કરતા 20 અને 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત એસટી કર્મચારી મહામંડળ દ્વારા દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી છે, જેને પગલે બારડોલીમાં પણ 78 જેટલા રૂટો પર 85 જેટલી બસોનો ચક્કા જામ, 19,341 કિલોમીટરનું અંતર કાપી 9,40,700ની કમાણી કરતી બારડોલી ડેપોની સમગ્ર બસો બંધ થતા તારીખ 19 ફેબ્રુઆરીની મધ્યરાત્રિના 12 કલાકથી તારીખ 21 ફેબ્રુઆરીના રાત્રિના 12 કલાક સુધી સમગ્ર દેશના પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા તમામ યુનિયનો દ્વારા ડીઝલના કમરતોડ ભાવવધારાથી એસટી બચાવ આંદોલન સાથે સામૂહિક હડતાળ ઉપર ઉતર્યા છે. 20 અને 21 ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળની અસર સમગ્ર દેશમાં જોવા મળી છે, ત્યારે માંડવી એસટી વિભાગ પણ આ હડતાળમાં જોડાયો હતો. તેને લીધે માંડવી ડેપોની 78 બસોની 618 ટ્રીપ બંધ કરી હતી. આ રોજના લગભગ 29,281 કિલોમીટરની 5 લાખની આવકની અસર આ હડતાળથી માંડવી એસટી વિભાગને થઈ છે અને તેની સીધી અસર સામાન્ય જનજીવન પર પણ પડી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોના કર્મચારીઓની દેશવ્યાપી હડતાળને અનુલક્ષીને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન તથા ગુજરાત એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી 2 દિવસની હડતાળમાં માંડવી એસટી ડેપોના કર્મચારીઓ પણ સામેલ થતા તમામ ટ્રીપો બંધ થઈ ગઈ હતી અને 68 જેટલી બસોના ચક્રો થંભી ગયા હતા. સામાન્ય જનજીવન પર અસર થઈ હતી. વિવિધ સંગઠન દ્વારા જાહેર કરાયેલા એસટી બચાવ આંદોલનના માંડવીના કર્મચારીઓ સામેલ થતા એસટી બસો ડેપોમાં જ થંભી ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઉપરનો અંકુશ નાબૂદ કર્યો અને કંપનીઓને ભાવમાં વધારો કરવાની સત્તાઓ આપવામાં આવી, જેના કારણે ઓઇલ કંપનીઓએ જથ્થામાં ખરીદ કરનાર સંસ્થાઓ જેવી કે રેલવે, એસટી નિગમ, શહેરી બસ સર્વિસ, માછીમારો, પાવર કંપનીઓ અને એવી સરકારી અને પ્રજા સાથે સીધી રીતે સંકળાયેલા સંસ્થા ઉપર રાતોરાત ડીઝલમાં 1 લીટરે ₹12નો મહત્તમ વધારો કર્યો છે, જેથી એસટી નિગમ રોજના 5 લાખ લીટરથી વધુ ડીઝલનો વપરાશ કરે છે અને આ કમરતોડ ભાવ વધારાના કારણે એસટી નિગમ ઉપર દરરોજનું આશરે 97 લાખ રૂપિયા જેટલું ભારણ ઊભું થયું છે. દર મહિને 25 કરોડ રૂપિયા જેવી વધારાની રકમનો ખર્ચ કરવો પડે છે અને વાર્ષિક 350 કરોડ રૂપિયા જેવો નવો બોજો ઊભો થયેલ છે, જ્યારે ખાનગી રિટેલ એટલે કે આ રોજિંદો નાના પાયે વપરાશ કરનારાઓ માટે લીટરે ફક્ત 50 પૈસાનો વધારો કરવામાં આવેલ છે, જેની જનતા સ્વાભાવિક રીતે જ ખાનગી આવક ઉપર ગંભીર અને વિપરીત અસરો ઊભી થાય છે. અમારી માંગણીઓને લઈને કરીએ છીએ. એમાં પીએફના વ્યાજનો દર 12.5% કરવો, બોનસ પીએફ ગ્રેજ્યુટીની સીલિંગ લિમિટ વધારવી, ફિક્સ પગારદારોને પૂરા વેતનનો લાભ આપવો, પેન્શન સ્કીમની રકમમાં વધારો કરો અને તેને મોંઘવારી સાથે જોડો, કેન્દ્ર રાજ્ય સરકારના જાહેર સેવા સાહસ ઉદ્યોગોનું ખાનગીકરણ બંધ કરો, MVA 1988માં સુધારો કરી કોર્પોરેશન એક ધાર એકાધિકાર ખતમ કરવાના સુધારો ન કરવા, ડ્રાઈવર કામ કંડક્ટરની કક્ષાના કર્મચારીઓ પાસેથી કાયમી ધોરણે એક જ કક્ષાની ફરજ લેવી, છઠ્ઠા પગારપંચનો અમલ તારીખ 1/1/2006થી કરવો અને તે મુજબ તેના આનુષાંગિક લાભો જેવા કે HRA, CLA, OT વગેરે તાત્કાલિક ચૂકવવા, રોજમદાર પાર્ટ ટાઈમ તરીકે કોન્ટ્રાક્ટથી કામ કરતા કામદારોને કાયમી રીતે મુજબ લાભો આપવા, તેમજ જે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલના ભાવો વધારે છે અને ખાનગી પંપોવાળાને અમારા કરતા ઓછા ભાવે આપતા અમને જતી ખોટ સામે અમે આ ઉગ્ર આંદોલન કરીએ છીએ. આમ કેન્દ્ર સરકારનો બદ ઈરાદો ફક્ત ખાનગીકરણ તરફી હોવાનું સાબિત થાય છે.
આવા સંજોગોમાં આવનારા દિવસોમાં એસટી નિગમના તમામ કર્મચારીઓ માટે તેમની નોકરીની સલામતી માટે તેમના કુટુંબીજનો પર પડનાર મુશ્કેલીઓ અને સાથોસાથ મુસાફર જનતા પર થનાર હોય આ સિવાયના જુદી જુદી 10 જેટલા માંગ સાથે આવી એસટી બસના પૈડા થંભી ગયા હતા. ઉપરાંત ભારત સરકાર દ્વારા હાલના મોટર વ્હીકલ એક્ટમાં પણ કેટલાક ગંભીર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વિરુદ્ધના નિર્ણયો લઈ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારના અમલીકરણથી એસટી નિગમ અને તેના કર્મચારીઓની નોકરીના સલામતી ભયજનક સ્થિતિમાં મુકાઈ જાય તેમ છે. મોદીની વિજયની હેટ્રિક બાદના સૌપ્રથમ બજેટમાં જનતાને રાહતની ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી. ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં વર્ષ 2013-14 માટેનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ આ બજેટમાં મોંઘવારીમાં પીસાતી પ્રજાને કોઈ ખાસ રાહત મળેલી દેખાઈ નથી, જેથી મોદી સરકારનું બજેટ ચીલા ચાલુ બની રહ્યું હતું અને ખાસ કરીને ચૂંટણીમાં આપેલા વચનોમાંથી પણ કોઈ વચનો આ બજેટમાં પૂરા કરવા પગલાં લેવાશે તે આશા ઠગારી નીવડી હતી. ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં વર્ષ 2013-14 માટેનું 796.45 કરોડ રૂપિયાની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટનું કદ 1,14,450 કરોડ રૂપિયાનું છે. બજેટમાં વેપાર જગત અને ઉદ્યોગ માટે કોઈ રાહતની વાત નથી. દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે, ત્યારે ઇલેક્ટ્રિસિટીની ડ્યુટીમાં રાહતની અપેક્ષા હતી, પણ તેની કોઈ વાત બજેટમાં થઈ નથી. તદુપરાંત ઉદ્યોગોનો સૌથી મોટો વેટનો પ્રશ્ન છે. આ દેશભરમાં સૌથી વધુ વેટ ગુજરાત સરકાર વસૂલે છે. તેના માટે વેપારીઓએ વારંવાર વિનંતી કરી છે, પરંતુ આ દિન સુધી તેમાં કોઈ પણ પ્રકારની રાહત અપાઈ નથી. આજના બજેટમાં તેના સંલગ્ન કોઈ વાત નથી. રાજ્ય સરકારે આ બજેટમાં મધ્યમ વર્ગને મહદ અંશે ફાયદો થાય તેવી જાહેરાત કરી છે. 3,000થી ઓછો પગાર ધરાવતા પગારદારને વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઈ છે, જ્યારે 3,000થી 6,000 રૂપિયા સુધીનો પગાર ધરાવનારને પ્રોફેશનલ ટેક્સ પેટે 20 રૂપિયા ચૂકવવાનો રહેશે, જ્યારે નવોદિત મધ્યમ વર્ગના પગારદારને રૂપિયા 6,000 સુધીના પગાર પર પ્રોફેશનલ ટેક્સ આપવો પડશે નહીં. તો એક નજર કરીએ બજેટની હાઇલાઇટ્સ પર. સિગરેટ પરનો ટેક્સ 25% થી વધારીને 30% કરી દેવાયો છે. વિદ્યાર્થીઓ માટે પેન્સિલ, મેથેમેટિક્સ સાધનો, કલર બોક્સ, રબર સહિત અભ્યાસ માટે શૈક્ષણિક વસ્તુઓને સંપૂર્ણ વેરા માફી, જેના ઉપર અગાઉ 5% વેરો વસૂલાતો હતો. અગરબત્તીના ભૂસા પરનો વેરો માફ કરાયો છે. ખાટલાની પાટીને વેરામાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ છે. મોટા સિનેમા ગૃહો અને મલ્ટીપ્લેક્સને ઉચ્ચક વેરાનો લાભ નહીં મળે. ઉચ્ચક વેરામાં ટર્નઓવરની મર્યાદા વધારાઈ 50 લાખથી વધારીને 75 લાખની દરખાસ્ત. ખેતીના સાધનો પર વેરો માફ. સ્વવીજ ઉત્પાદન કરતા એકમો પર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો. સેકન્ડ હેન્ડ 4-વ્હીલરની વેચાણ પર વધુમાં વધુ 5,000 સુધીનો વેરો વસૂલાશે. વિડીયો ગૃહમાં 1 થી વધુ પડદો ન હોવો જોઈએ. મનોરંજનની મહત્તમ બેઠક 125 થી વધારે ન હોવી જોઈએ. નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટનું કદ 1,14,450 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વાર્ષિક વિકાસ યોજનાઓનું કદ રૂપિયા 58,500 કરોડ રાખવામાં આવ્યું છે. ગયા વર્ષે 51,000 કરોડ હતું. જ્યારે એક નજર કરીએ કયા કયા સેક્ટરોમાં નાણામંત્રીએ કેટલા કરોડોની જોગવાઈ કરી છે. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ રૂપિયા 3,763.57 કરોડમાં. ગ્રામીણ વિકાસ 1,664.13 કરોડ. ખાસ વિસ્તાર કાર્યક્રમ 229.45 કરોડ. સિંચાઈ અને પૂર નિયંત્રણ 12,660 કરોડમાં. ઊર્જા 4,996.10 કરોડ. ઉદ્યોગ અને ખનિજ 2,455 કરોડ. પરિવહન રૂપિયા 5,006.70 કરોડ. સંદેશા વ્યવહાર 795.81 કરોડ. વિજ્ઞાન અને પ્રાદ્યોગિક 423.6 કરોડ. સામાન્ય આર્થિક સેવાઓ 1,786.3 કરોડ. સામાજિક સેવાઓ 24,586.34 કરોડ. સામાન્ય સેવાઓ રૂપિયા 133.69 કરોડ. પાલિકાની સ્થાયી સમિતિએ મોકલેલા રૂપિયા 3,714 કરોડના બજેટની ઉપર સામાન્ય સભામાં સતત 2 દિવસની ચર્ચા ચાલી હતી. પૂરા 17 કલાક સુધી મેરેથોન ચર્ચા અંતે બજેટને બહાલી આપી દીધી હતી. વિપક્ષે 40 કરોડ રૂપિયા વેરો ઘટાડવા માટે સૂચવેલી વેરા વધારાની દરખાસ્ત ફગાવાઈ હતી. જોકે મંજૂર કરાયેલા બજેટમાં સુરતીઓ ઉપર મિલકત વેરા અને યુઝર્સ ચાર્જમાં 110 કરોડ રૂપિયાનો બોજ યથાવત રાખ્યો હતો.
ચર્ચા દરમિયાન મોટાભાગના ભાજપના સભ્યોએ બજેટને વખાણ્યું હતું. કેટલાક તટસ્થ મત ધરાવતા ભાજપના સભ્યોએ સૂચક નબળાઈઓ ઉપર પણ ધ્યાન દોર્યું હતું. તો વિપક્ષે કાગળ ઉપર બજેટની જોગવાઈઓની વાસ્તવિક હાલત શું છે તેનો ચિતાર આપીને શાસકોને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સામે દલીલબાજીઓના અંતે કમિશનર દાસ અને મેયરના સંબોધન પછી બજેટને ગ્રીન સિગ્નલ અપાયું હતું. સામાન્ય સભા બાદ મેયરે જણાવ્યું હતું કે બે દિવસની ચર્ચામાં જાણવા મળેલી અમલીકરણમાં ખામીની નોંધ કરી છે, તેને સુધારી શહેરની પ્રજાને વધુ સારી સેવા મળે તે માટે પ્રયત્ન કરીશું. સુરત ઉપર 55 લાખ લોકો નભે છે, વડોદરા કરતાં 3 ગણી વસ્તી છે, છતાં વેરાના દર 1/3 ભાગના છે. દિલ્હીમાં પણ 4 મહાનગરપાલિકા છે, તેમની દરેકની સીધા વેરાની 800 કરોડની ડિમાન્ડ છે, આપણી ફક્ત 200 કરોડ છે. તે બતાવે છે કે આપણા વેરા સૌથી ઓછા છે. જકાત મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે જકાતની અવેજમાં રાજ્ય સરકારે છેલ્લા 6 વર્ષમાં 3106 કરોડ રૂપિયા આપ્યા છે. તેની સામે કેન્દ્રની JNURM યોજનામાં 1509 કરોડની ગ્રાન્ટ આપી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભાનું આયોજન હતું અને ખાસ કરીને આજે બે બજેટ સામાન્ય સભાએ મંજૂરી આપવામાં આવી છે. પહેલું શિક્ષણ સમિતિનું બજેટ 280 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે અને બીજું સામાન્ય બજેટ એ 3714 કરોડનું અંદાજી બજેટ છે. એમાં કેપિટલ કામો લગભગ 2292 કરોડના કેપિટલ કામો મૂકવામાં આવ્યા છે. સુરત શહેર એ ફાસ્ટેસ્ટ ગોઈંગ થ્રુ ધ વર્લ્ડ આપણે 4થા સ્થાને આપણે બિરાજેલા છે, ત્યારે સુરત શહેરના શાસકોની એક ફરજ બનતી હોય છે, જવાબદારી બનતી હોય છે પ્રજા અને આપણે બધાની ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે પ્રજાને ચૂંટણીઓ દ્વારા જે વચનો આપેલા હતા અને તે વચનબદ્ધ ભારતીય જનતા પાર્ટી જે કહે છે અને કરે છે એના ભાગરૂપે હાલમાં સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આપણે તાપી બ્રિજ, રેલવે ફ્લાયઓવર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, ખાડી બ્રિજ અને જે રીતે અત્યારે BRTS પ્રોજેક્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છે એમાં જે પહેલો બીજો ત્રીજો ચોથો એ રીતે ફેઝ પ્રમાણે આપણે ગ્રેજ્યુઅલી આગળ વધી રહ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જે રીતે રેલવે ફ્લાયઓવર બ્રિજને માટે મંજૂરી નથી મળતી, જે આપણે પહેલા ફેઝની અંદર કેનાલ રોડ ઉપર જે BRTS પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા હતા તેમાં ઝાડ કાપવાની પરવાનગી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આપણને ઘણી લેટ મળી જ હતી અને હજુ પણ અત્યાર સુધી આપણા સુરત શહેરને ઝાડ પરવાનગી મળી નથી. આવા બધા હર્ડર્સને લઈને આપણા થોડા પ્રોજેક્ટમાં પાછળ છે, છતાં પણ આપણે કટિબદ્ધ છીએ કે જે ઝડપથી આ પ્રોજેક્ટો પૂર્ણ થાય તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. વિપક્ષના નેતા બાબુ રાયકાએ બિન રહેણાંક મિલકતો ઉપરના વેરાના ભારણમાંથી 40 કરોડ જેટલો બોજ ઓછો કરવા સુધારાની દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 70% બાંધકામ થઈ ગયા હોય તો પછી ત્યાં TP સ્કીમ કાયદાકીય રીતે બનાવી શકાતી જ નથી, તો આવો અન્યાય કેમ કરો છો? કોંગ્રેસીઓ પાલિકાની તિજોરીમાં બેલેન્સ મૂકી ગયા હતા, તેના કારણે કેશ લિક્વિડિટી રહેતી હતી. હવે ભાજપના રાજમાં લોન લેવાની ફરજ પડી છે, કારણ કે આવકના સ્ત્રોત જ નથી. 40 કરોડ રૂપિયા વેરો ઘટાડવાની વિપક્ષની માંગ અને પદાધિકારીઓની ગ્રાન્ટમાં વધારો માંગવા સહિતની દરખાસ્ત આજે મતદાન પર મુકાતા શિક્ષણ સમિતિનું બજેટ સર્વાનુમતે મંજૂર થઈને મૂળ દરખાસ્ત વિરોધ કરીને સુધારાની દરખાસ્ત મતદાન પર લેવાતા આજરોજ 2013-14નું બજેટ બહુમતીએ મંજૂર થયું છે. કોંગ્રેસ પક્ષે સુરત મહાનગરપાલિકાનું 3500 કરોડ ઉપરનું બજેટ જે રજૂ કર્યું છે એ બજેટ આંકડાની માયાજાળ છે, ફેબ્રિકેટ કરેલું છે, અવાસ્તવિક છે,
આંકડાઓના તાગા મળતા નથી. આવકના સાધનો ઊભા કર્યા વગર આડેધડે ખર્ચાઓ દર્શાવ્યા છે. કેપિટલ પ્રોજેક્ટોમાં જે ખર્ચાઓ દર્શાવ્યા છે તેને પહોંચી વળવા માટે કોર્પોરેશન પાસે જે આવકના સ્ત્રોત હોવા જોઈએ જકાતના, એ બધા અત્યારે સરકાર મારફતે એ આવકના સ્ત્રોત બંધ કરવામાં આવે છે. અને સરકાર મારફતે જે જકાતના આવકના બદલામાં જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે એ ગ્રાન્ટનો ગ્રોથ પણ કોઈ પણ જાતનો ઇન્ક્રીઝ કર્યા વગર ખૂબ જ નાની રકમ જે કોર્પોરેશનને રાજ્ય સરકાર આપી રહી છે વિકાસ માટે ખૂબ જ ઓછી ગણાય. કેન્દ્ર સરકારની જે જેનર યોજના હેઠળ જે પૈસા આવે છે છેલ્લા 2007 થી આજ સુધી જે 2,500 કરોડ રૂપિયા આવ્યા છે એના લગભગ સરવાળે આ બજેટ અત્યારે મૂકવામાં આવ્યું છે, ચાલે છે. પરંતુ જે 500 કરોડની લોન લેવાની વાત કરી છે, આજે આવકના સાધનો ઓછા છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં જે બજેટ ભાજપના શાસકોએ સુરતની પ્રજા પર કમરતોડ વેરો ઝીકીને જે એમણે વિકાસના બહાના હેઠળ પૈસા સુરતની પ્રજાને લૂંટવાનું જે ત્રાગુ રચ્યું છે એનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે. પાલિકાના જમ્બો બજેટની ઉપર 2 દિવસની મેરેથોન ચર્ચાને અંતે બજેટને સામાન્ય સભામાં મંજૂર કરી દેવાયું હતું. લોકો ઉપર 110 કરોડનો મિલકત વેરા અને યુઝર્સ ચાર્જનો બોજો પણ કાયમ રખાયો હતો. જોકે શહેરના આગામી વર્ષના ભાવિ માટે 2 દિવસની લાંબી લચક ચર્ચા અને મનોમંથનમાં મારા પરિવહનનો મુદ્દો જ ગાયબ થયો હતો. માસ પરિવહનનો મુદ્દો જ આમાં ગાયબ છે. તદુપરાંત રિઝર્વેશનની જગ્યામાં બાંધકામનો તાજો મુદ્દો પણ મેરેથોન ચર્ચાની બહાર જ રહ્યો હતો. પ્રેમી પંખીડા એકબીજાને કહેતા હોય છે કે આવ તને મળીને તારા પ્રેમમાં પાગલ થઈ જાઓ, આવતીકાલે પ્રેમનો સૂરજ ઉગે ન ઉગે જિંદગી બહુ નાની છે, માટે એકબીજાની બાહોમાં મન ભરીને જીવી રહીએ. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પ્રેમીઓ પોતાના પ્રેમને પામવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પરંતુ તેમ છતાં જો પ્રેમ ન મળી શકે ત્યારે પ્રેમી પંખીડા અંતિમ પગલા સુધી પહોંચે છે અને એ પગલું હોય છે આત્મહત્યા. આવી જ ઘટના બુધવારે હજીરા વિસ્તારમાં બનવા પામી હતી. હજીરા સ્થિત ગુંદરડી ગામમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલના 18 વર્ષીય પુત્ર નિલેશ અને નરેશભાઈ યાદવની 15 વર્ષીય પુત્રી કલ્પના વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. અથાગ પ્રયત્નો છતાં પણ તેઓનો પ્રેમ સફળ થાય તેવા કોઈ એંધાણ તેઓને દેખાતા ન હતા, જેથી આખરે બંનેએ સાથે જીવી તો ન શકીએ પરંતુ સાથે મરી તો શકીએ તેવું નક્કી કર્યું હતું. અને બુધવારે સવારે કલ્પના નિલેશના ઘરે આવી હતી, જ્યાં નિલેશ અને કલ્પનાએ ઘરના બેડરૂમમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન નિલેશની માતા જીયાબેન બેડરૂમમાં આવી ચડતા બંનેની લટકતી લાશ જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી એકઠા થયેલા લોકોએ તાત્કાલિક બંનેને ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. મરણ જનાર નિમેશ ચંદ્રકાંતભાઈ પટેલ ઉંમર વર્ષ 18 તથા કલ્પનાબેન તે નરેશ આનંદલાલ યાદવની દીકરી ઉંમર વર્ષ 13 આજરોજ બપોરના 12-15 વાગ્યાના સુમારે કોઈક અગમ્ય કારણસર પોતાના ઘરમાં એંગલ ઉપર અલગ અલગ દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લટકી ગયેલ, જેને પ્રથમ સારવાર માટે નંદ નિકેતન હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરેલ છે. કોઈ અગમ્ય કારણસર ગળો પાછો ખાઈ ગયેલ છે તેની તપાસ ચાલે છે. સુસાઇડ નોટ કે એવું કંઈ છોડેલું છે? ના, સુસાઇડ નોટ કે એવું કંઈ છોડેલું નથી. વધુમાં જાણવા મળ્યું હતું કે નિલેશ આઈટીઆઈનો અભ્યાસ કરતો હતો. બંનેએ જીવનનો અંત આણતા પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં પણ તેઓએ પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો.
આ સમગ્ર કેસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ નિલેશના પિતા ચંદ્રકાંતભાઈને થઈ ગઈ હતી, જેથી તેણે આ સંબંધ મંજૂર ન હતો અને બંનેના લગ્ન કરાવી આપવાની પણ ના પાડી દીધી હતી, જેના કારણે જ તેઓએ આખરે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. બનાવને પગલે અજીરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાએ તાવ અને વોમિટ બીમારીથી કંટાળી જઈ આખરે મંગળવારે સાંજે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાંદેરની નવયુગ કોલેજ પાછળ નહેર કોલોનીમાં રહેતા મિતેશભાઈ પટેલ ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મિતેશભાઈની 22 વર્ષીય પત્ની દીપિકાબેનને છેલ્લા 3 દિવસથી ઝાડા ઉલટીની બીમારી થઈ હતી, જેથી તે માનસિક તાણ અનુભવતી હતી. મંગળવારે દીપિકાબેનની પતિ મિતેશભાઈ કામ પર ગયા હતા ત્યારે દીપિકા અને તેની 3 વર્ષની માસૂમ પુત્રી ઘરમાં એકલા જ હતા. જોકે બીમારીથી ત્રસ્ત થઈ આખરે દીપિકાબેને ઘરમાં 3 વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જોકે તબીબોએ મૃત જાહેર કરી હતી. આ બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરઆર સેલ પોલીસે કડોદરા કામરેજ નેશનલ હાઈવે આ નંબર 8 પરથી બાતમીના આધારે ₹9,70,000 નો દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. આરઆર સેલ હેડ કોન્સ્ટેબલ મહાદેવ કિશનરાવને મળતી બાતમીના આધારે દમણથી નીકળેલો વિદેશી દારૂનો જથ્થો ટ્રક નંબર MP09GF7516માં પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક પર શંકા જતા ટ્રકને આદરી ડ્રાઈવર શ્યામલાલ અનિલાલ પંડ્યા રહે પીપલયારા ડાવગામ ઇન્દેર MP આ પૂછપરછ કરતા ટ્રકમાં વિદેશી દારૂની તેમજ બિયર 400 પેટી કિંમત ₹9.60 લાખ, લંડન કેરેજ ડ્રાઇજીન 4 પેટી કિંમત ₹9,600, ટ્રકની કિંમત ₹10 લાખ, 2 મોબાઈલ 2,000 તેમજ અંગ ઝડપીના 6,200 મળી 9,76,800 મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી આ વિદેશી દારૂ ક્યાંથી ક્યાં જવાનો હતો અને કોનો હતો જેની હાલ તપાસ ચાલુ છે. માંડવીમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ બુટલેગરો પર બાજ નજર રાખે છે, છતાં પણ બુટલેગરો યેન કેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આજે માંડવી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ઇન્ડિકા આબાજ ઝડપી પાડી 53,200 દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી PSI AG જાદવને બાતમી મળી હતી કે આજે જંખવાવ રોડ પર વિદેશી દારૂ ભરી વાહન પસાર થનાર છે, જેથી પોતાના સ્ટાફના માણસો દિનેશ વસાવા, અનિલભાઈ પટેલ, મહેશ રવારી વગેરે 7 જંખવાવ રોડ પર નહેર આગળ વોચ ગોઠવી ઊભા હતા. આ દરમિયાન નંબર વગરની ઇન્ડિકા પૂર ઝડપે આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ઇન્ડિકા ચાલકે કાર ભગાડી મૂકી હતી, જેથી PSI સહિતના સ્ટાફે પીછો કરતા વિદેશી દારૂ ભરેલી ઇન્ડિકાને કેદરીય ચોકડીથી ઉઠાઈ રોડ તરફ ભગાડી મૂકી હતી. માંડવી પોલીસે પણ વધુ પીછો કરતા ઉકાઈ રોડ પર દડવાળા ગામની સીમમાં રોડ પર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. માંડવી પોલીસે કારની તપાસ કરતા ડિક્કી તથા પાછલી સીટ પર ખીચોખીચ ભરેલ બિયર તથા રોયલ સ્પેશિયલની બોટલ નંગ 1,012 મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹53,200 થાય છે અને ઇન્ડિકાની કિંમત 3 લાખ મળી કુલ 3,53,200 મુદ્દામાલ જપ્ત કરી આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ ઉપક્રમે આજરોજ કમલ પાર્ક સોસાયટી ખાતે વામા શક્તિ આત્મશક્તિ દ્વારા સેલ્ફ ડિફેન્સ તથા મોટિવેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સુરક્ષા આત્મશક્તિ અને માનસિક શક્તિ પૂરી પાડતી વામા શક્તિ આત્મશક્તિ શિબિર યોજી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 232 શાળાઓમાં ધોરણ 5, 6, 7 અને 8ની 30,000થી વધુ વિદ્યાર્થિનીઓ માટે અંદાજે 50થી વધુ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના અંતે વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના સભ્ય હેમાલી બોધાવાલા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અતુલ પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન, સભ્ય પૂનમ પટેલ, ભાજપના ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ગીતાબેન રામાણી, રામા માર્શલ આર્ટના ડિરેક્ટર મુકેશ રાઠોડ તેમજ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. લીંબાદ વિસ્તારમાં રહેતી 1 વર્ષીય માસૂમ બાળકી મંગળવારે મોડી સાંજે ઘરમાં રમતા રમતા ડીઝલ પી ગઈ હતી, જેથી તેણીને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન માસૂમ બાળકીનું આખરે મોત નીપજ્યું હતું. ગોડાદરા આસપાસ નહેર પાસે મહારાણા પ્રતાપ ચોક પાસે ધીરજનગરમાં રહેતા વિઠ્ઠલભાઈ ભુરિયા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગતરોજ સાંજના સમયે વિઠ્ઠલભાઈની પત્ની ઘરમાં કામ કરતી હતી. આ દરમિયાન તેણે એક વાટકામાં ડીઝલ ભરી નીચે મૂક્યું હતું. જોકે આ સમયે તેની એક વર્ષની માસૂમ પુત્રી રમતા મમતા નામની આ દીકરી ત્યાં આવી પડી હતી અને મમતાએ ડીઝલ ભરેલો વાટકો મોઢે મૂકી દેતા તે થોડું ડીઝલ પી ગઈ હતી. આ જોતાની સાથે જ માતાના હોશ ઉડી ગયા હતા, જેથી માતા તેણીને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લાવી હતી. સ્મિમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર આપ્યા બાદ તેણીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ ગઈ હતી. જોકે આખરે સારવાર દરમિયાન મોડી રાત્રે માસૂમ મમતાનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે લીંબાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સલાબતપુરા મચ્છીવાડમાં રહેતા ગરીબ લોકો પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અમાનુષી ત્રાસ ગુજાર્યા હોવાનો આક્ષેપ રહેવાસીઓએ કર્યો છે. વેરો ભરપાઈ થઈ હોવા છતાં પાણીના કનેક્શન કાપી નાખાતા આખરે લોકોએ મનપા કમિશનરને આવેદન પાઠવ્યું હતું. સલાબતપુરા વોર્ડમાં સમાવિષ્ટ મચ્છી માર્કેટ વાંસફોડા પુલ સલાબતપુરા પાસે આવેલ દેવપૂજક સમાજના અસંખ્ય નાગરિકોની એક વસાહત આવેલ છે. આ વસાહતમાં છેલ્લા 100 વર્ષથી વંશ પરંપરાગત રીતે લોકો રહેતા આવેલા છે, જેઓનો મુખ્ય ધંધો ફાટેલા અને જૂના કપડાઓ લઈ નવા વાસણ આપવાના ધંધા સાથે સંકળાયેલા હોય છે. આર્થિક રીતે અહીં વસતા લોકો ખૂબ જ નબળા છે, જેઓની માસિક આવક નજીવી હોવાના કારણે તેઓનું તેમજ તેમના કુટુંબીજનોનું ભરણ પોષણ જેમ તેમ કરી રહ્યા છે. આ વસાહતમાં અસંખ્ય નાગરિકોએ પોતાનો વેરો ભરપાઈ કરી દીધેલ છે, પરંતુ થોડા પ્રમાણમાં નાગરિકોએ આર્થિક તંગીના કારણે વેરો સમયસર ભરી શક્યા નથી. માટે આવા નાગરિકોના આજરોજ સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફે MD દારૂવાલાના આદેશથી પાણીના નળ કનેક્શન કાપવા માટે સુરત મહાનગરપાલિકાનું પાણી ખાતું તેમજ આકારણી ખાતાના અધિકારીઓ નાગરિકોએ કોઈ મોટો ગુનો કર્યો હોય તે રીતે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમજ પાણીના અનેક નળ કનેક્શન કાપવાની ગતિવિધિ તેજ કરતા સ્થાનિક નાગરિકોએ હોબાળો મચાવી દીધો હતો. તેઓના બાળકોના શિક્ષણની ચિંતા વ્યક્ત કરતા ત્યાંના નાગરિકોએ તેઓને સ્થળ પર બોલાવી આ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સ્થળ પર હાજર પાણી ખાતાના અધિકારી અને આકારણી ખાતાના અધિકારી સાથે વાતચીત કરતા તેવી બાબત ધ્યાન પર આવી હતી. તેઓનું નોમિનલ વેરો ભરવાનો બાકી છે. અહીં વસતા નાગરિકોએ એવી રજૂઆત કરી હતી કે અમારા પહેલાના ઘરમાં વસતા માલિકોએ કોર્પોરેશનનો ટેક્સ ભર્યો નથી, જે અમારી પાસે બળજબરીપૂર્વક વસૂલવા માટે આ રીતે તાનાશાહી કરી હતી. માટે આ ખૂબ જ ગંભીર બાબત હોવાથી આ અંગે યોગ્ય પગલાં લઈ સ્થાનિક રહીશોએ પોતાનો ટેક્સ ભરપાઈ કરવા માટે 10 થી 15 દિવસની મુદત માંગી હતી. તેનો પણ સ્થળ પર હાજર અધિકારીઓએ અવગણના કરી બળજબરીપૂર્વક રસ્તાઓનું ખોદકામ શરૂ કરી દીધેલ હતું, જેથી આખરે લોકોએ મનપા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. આ અમારે પાણીનો પ્રોબ્લેમ થયો ને, એટલે અમારે આવવાનું થયું. ભાઈ આ જેના વેરા ભર્યા એને બી કાપી નાખી રહ્યા, જેના નથી ભર્યા એના બી કાપી નાખી રહ્યા. જાણ કરવા વગર અમારા કોર્પોરેશન વાળા સાહેબો સલાવતપુરા મચ્છી માર્કેટ પર મચ્છી બેજા આજની બી ધંધા પર જાય અમારા, તો બી અમને આવા હેરાન કરી રહ્યા. પૂછ્યું નઈ કે અમને કોઈ વાત અને કોઈ અમને નોટિસ બી નથી આપી કે તમે નોટિસ લઈને ભરી જાઓ, એવું નોટિસ બી નથી આપી અમને. આજ રોજ અમારા બોર્ડમાં સમાવિષ્ટ સલાવતપુરા મચ્છી માર્કેટ વાંસફોડા પુલના દેવી પૂજક સમાજના જે આખી વસાહત આવેલી છે, આ વસાહતમાં વેરો ભરપાઈ ન કરવાને કારણે પાણીના કનેક્શન કાપવાની જે ઝોનલ ચીફ શ્રી દારૂવાલા દ્વારા જે ગતિવિધિ તેજ કરવામાં આવી એ ખૂબ અન્યાયી અને ગેરવ્યાજબી છે. સેન્ટ્રલ ઝોનમાં અસંખ્ય નાગરિકોએ વેરો નહીં ભર્યો હશે એવી સમસ્યા હશે, પરંતુ આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના નાના માણસોના પાણીના કનેક્શન કાપી શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી. આ રીતે સામાન્ય માણસને ભાજપ શાસકો રીતસર હેરાન પરેશાન કરવા નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે. નાના પોતાનો ધંધો દેવી પૂજક સમાજના લોકો ફાટેલા કપડાં કે જૂના કપડાઓ લઈ અને નવા વાસણો આપવાનો એ લોકો ધંધો કરી રહ્યા છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી કેટલાક લોકોએ વેરો ભરપાઈ ન કર્યો, પરંતુ ત્યાંની આકારણી અધિકારી દ્વારા જે બાબત જાણવા મળી એમાં એ રીતની બાબત જાણવા મળી કે એમના વંશ પરંપરાગત રીતે તે લોકો રહેતા આવેલા, લગભગ 100 વર્ષથી તે લોકો રહે છે. આ રીતે
જેઓ અગાઉ રહેતા હતા એ લોકોએ પણ વેરો ભરપાઈ નહીં કર્યો, અને અત્યારે હાલમાં જેઓ રહે છે એ નાગરિકોનો નજીવો વેરો જ ભરવાનો છે. પરંતુ આગળના જે માલિકો હતા એ લોકોએ પોતાનો વેરો ન ભરવાથી આ રીતની તજવીજ જે એ લોકોએ હાથ ધરી છે એ ગેરવ્યાજબી અને ગેરકાનૂની છે. ચોરોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રેકી કરીને ચોરો બંધ મકાને નિશાન બનાવે છે, પોતાનો કસબ અજમાવીને ફરાર થઈ જાય છે. આવી જ ચોરીની ઘટના લીંબાતમાં આવેલી એક સોસાયટીમાં બનવા પામી હતી. ઘરમાં ઘૂસેલા ચોરો રોકડ રકમ અને દાગીના મળી કુલ 17,000થી વધુના સામાન ચોરી ગયા હતા. પોલીસે ફરિયાદ બાદ અજાણ્યા ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીના મકાન નંબર 166માં રહેતા કિશોરભાઈ સહપરિવાર પોતાના ગામડે ગયા હતા. અવાવરું પડેલા ઘરને નિશાન બનાવીને ફિરાકમાં ચોરી સમો ઘરના મુખ્ય દ્વારનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ઘરના એક રૂમમાં રાખેલી તિજોરી તોડીને એમાંથી 10,000 રૂપિયા રોકડા તેમજ 7,500ના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ પરિવાર કોઈ પ્રસંગે પોતાના ગામડે ગયા હતા તે વાતની જાણ ચોરોએ રેકી દ્વારા કરી મેળવી હતી. મારા નામ કિશોરભાઈ. કિશોરભાઈ, ચોરી કબ હુઈ ઓર કિસ દિવસે હુઈ ચોરી? 17 તારીખે રાત કો સામાન ચોરી હુઈ. ક્યા ક્યા ગયા હૈ પૂરા બતાઈએ. 10,000 રૂપિયા કેશ ગયા હૈ ઓર સોને કા જો લડકી કા કાન કા પહેનને કા આતા હૈ વો ગયા હૈ ઓર ઉસકા પાયલ ગયા હૈ. ટોટલ કિતને હજાર કી ચોરી હુઈ હૈ? ટોટલ 17,500 કી ચોરી હુઈ. आप कहाँ गए थे जब चोरी हुई थी? मैं गांव गया था. क्या गांव में क्या कर रहे थे? गांव गए थे तो आपको किस तरह से पता चला कि यहाँ पे चोरी हुई है? वो मेरे पड़ोसी ने फोन करके बताया था. क्या बताया? कि आपका ताला टूट गया है. तुरंत मैं उधर से वापस निकल गया, इधर आ गया, पुलिस स्टेशन में कंप्लेंट लिखवाई. ये चोरी कहाँ पे हुई है? विस्तार का क्या नाम है? ये लक्ष्मी पार्क गोड़ादरा नहर रोड लक्ष्मी पार्क सोसाइटी. અને ચોક્કસ પ્રકારની યોજના બનાવીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના બન્યા બાદ કિશોરભાઈના પાડોશીએ તેમના મકાનમાં ચોરી થઈ હોવાની જાણકારી હતી અને આ વાતની જાણ થતાં જ મકાન માલિક કિશોરભાઈ સુરત આવ્યા હતા અને ચોરીની ફરિયાદ લીંબાયત પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી અને આ ચોરીને અંજામ આપનાર અજાણ્યા ચોરી સમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પુણા કુંભારિયા રોડ પરથી ગત રોજ એક ફોર વ્હીલર કારમાંથી ચોરી સમો ગાડીનો કાચ ઉતારીને ગાડીમાં મૂકેલ રોકડા રૂપિયા, લેપટોપ તથા બીજા દસ્તાવેજો ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ ચોરીની ઘટનામાં ચોરોએ 1,15,500ના મુદ્દા માલ પર હાથ ફેરો કરી ગયા હતા. પાલ ગામની નીલકંઠ સોસાયટી ખાતે રહેતા દીપક નટવરભાઈ સુથાર મંગળવારે બપોરના સુમારે તેના બોમ્બેથી આવેલા મિત્ર સંતોષ સાથે કાર નંબર MH05PL8189માં પુણા કુંભારા રોડ પરથી પસાર થતા હતા ત્યારે ધીરજ સંસની સામે ચાની લારી પર ચા પીવા માટે કાર પાર્ક કરી ઉતર્યા હતા. દરમિયાન 11:45 થી 12:10 વાગ્યાના સમય દરમિયાન કોઈ ચોર ઈસમ કારના કાચની ઠેસી ખોલી કાચ ઉતારી અને બે બેગ કે જેમાં એક બેગમાં ₹99,000 રોકડા હતા અને લેપટોપ હતું તથા બીજી બેગમાં ₹6,500 રોકડા હતા તેની ચોરી કરી પલાયન થઈ ગયો હતો, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. દેશવ્યાપી હડતાળને મળ્યો સજ્જડ પ્રતિસાદ, બેંકો બંધ રહેતા કરોડોનું ક્લિયરિંગ ખોરવાયું, અર્થતંત્રને હડતાળના પગલે હજારો કરોડોનું નુકસાન. ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં એસટી નિગમના કર્મચારીઓએ બસના પૈડા થંભાવી દીધા, મુસાફરોને પડી ભારે હાલાકી, ખાનગી ટ્રાવેલ્સોને થયા બખા. મોંઘવારીમાં પીસાતી જનતા માટે ગુજરાતના બજેટમાં કોઈ જ રાહત નહીં, 800 કરોડની પુરાંતવાળું બજેટ નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું, ચૂંટણીના વચનો અદ્રશ્ય થયા. કુટુંબના વિરોધના પગલે એક નહીં થઈ શકતા પ્રેમી પંખીડાએ મોતને વાલું કર્યું તો બીમારીથી કંટાળી જઈ, 3 વર્ષની પુત્રી સામે જ માતાએ ખાધો ફાંસો. અને દમણથી વડોદરા જતો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો આરઆર સેલની ટીમે ઝડપી પાડ્યો, 9,60,000નો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ. અંદાજે મિત્રો આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.